નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલના હવામાનના તાજા સમાચારની વાત કરતા પહેલા ચેનલની અંદર જે પણ મિત્રો નવા છે એ સબસ્ક્રાઇબ કરી લે અને વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો. તો મિત્રો, ગુજરાતની અંદર વરસાદનો ખતરો રહેશે કે નહીં, આ સમયગાળા દરમિયાન તાપમાનની અંદર વધારે ઘટાડા થશે કે નહીં, અને સાથે સાથે વાવાઝોડું અને પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત, તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 2-3 દિવસ જે છે એ તાપમાનની અંદર ઓછે વધારે વધારો ઘટાડો જોવા મળી શકે છે. તો બીજી બાજુ કમોસમી વરસાદની પણ હાલ આગાહી જે છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે. એ અમુક વિસ્તારોની અંદર તાપમાનની અંદર વધારો ઘટાડો જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને ઓછે વત્તે અંશે કમોસમી વરસાદ કે ઝાપટા સ્વરૂપે પણ વરસાદ નોંધાય અને અમુક વિસ્તારોની અંદર ન પણ નોંધાય એવું પણ હાલ બની શકે છે, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની આપણે જો વાત કરીએ તો મે મહિનાના 15 દિવસ પછી પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થવાની હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે ઉત્તર ભારતથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થઈ રહ્યા હોવાના લીધે આ સમયગાળા દરમિયાન કમોસમી વરસાદની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો મિત્રો, વરસાદને લગતી તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.